नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत है। आज तारीख 29 ऑगस्ट 2023। आजना सांजना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरातमां आगामी समयमां सप्टेम्बर महिनामां उत्तर फाल्गुनी नक्षत्रमां जोरदार वरसादी राउंड आवी रह्यो छे। बंगाळनी खाड़ीमां नवी सिस्टम बनवानी तैयारीमां छे। शुं साइक्लोनिक सिस्टम बनशे, वावाझोडुं बनशे के गुजरातमां लो प्रेशर सिस्टम तरीके आवशे? જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આ રીતે મિત્રો, બંગાળની ખાડીમાં આગામી 5-6 તારીખની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બનવાની છે। તે સિસ્ટમ 5 તારીખમાં બંગાળની ખાડીઓમાં ડેવલપ થશે, કારણ કે આ રીતે ભુવનેશ્વર આજુબાજુ આ સિસ્ટમ બની રહી છે। તેની જે મજબૂતાઈ છે તે આગામી 6-7 તારીખમાં જોવા મળશે, અને તેનો જે આખો ઘેરાવો છે તે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સુધીના જે વિસ્તારો છે ત્યાં સુધી 6 તારીખમાં જોવા મળશે, અને 7 તારીખની અંદર ગુજરાતના ઘણા ખરા પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે। તો 8 તારીખ 9 તારીખ અને 10 તારીખમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આ સિસ્ટમ પહોંચી શકે છે। મિત્રો, વાત કરીએ આગામી સમયમાં 6 સપ્ટેમ્બર આજુબાજુ જે લો પ્રેશર સિસ્ટમ છે તે અહીં બનવાની છે। તમે પણ જોઈ શકો છો, આ રીતે એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે। તેનો જે ઘેરાવો છે તે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી જોવા મળશે, જેમાં ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। શાકબારા છે, માંડલી છે, તેમજ કડાણા આજુબાજુના વિસ્તારો છે, બાંસવાડા છે, ઘાટોલ આ બધા જે વિસ્તારો છે, જહલોદ કુશલગ્રહ તેમજ રતલામ છે, ઝાવરા આ જે બધા રાજ્યો છે તેમાં પણ વરસાદની જે શક્યતા છે તે સૌથી વધારે જોવા મળશે। ખાસ કરીને ઇન્દોર આજુબાજુના વિસ્તારો હોય, ભોપાલ હોય, નાગપુર હોય, રાયપુર હોય, આ બધા જે વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે। હવે વાત કરીએ આપણે રાત્રિના સમયે, 6 તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન ડુંગરપુરથી લઈ દાહોદ, બાંસવાડા, લુણાવાડા, પંચમહાલ તેમજ છોટાઉદેપુર આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની જે શક્યતા છે તે જોવા મળશે। 7 તારીખે સવારની અપડેટ જોઈએ તો 7 તારીખે સવારના સમયે ખાસ કરીને લુણાવાડા, ગોધરા, દાહોદ તેમજ રતલામ, ઉજ્જૈન આ બધા વિસ્તારોમાં ભારેથી પણ વધારે વરસાદની સંભાવના છે। રાજપીપળા, તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। 10 વાગ્યાની અપડેટ જોઈએ તો 7 તારીખમાં 10 વાગ્યે ડુંગરપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, લુણાવાડા, કપડવંશ, બાંસવાડા તેમજ દાહોદ આજુબાજુ ભારે વરસાદની શક્યતા છે। વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ડાંગ, સુરત, વલસાડ, નવસારી આ બધા વિસ્તારોમાં પણ સૌથી વધારે જે વરસાદ છે તે જોવા મળશે। બપોરના સમયની વાત કરીએ તો લુણાવાડા છે, ગોધરા, દાહોદ, અલીરાજપુર, છોટાઉદેપુર, વડોદરા, કપડવંશ તેમજ રાજપીપળા છે, તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી તેમજ ડુંગરપુર આજુબાજુના વિસ્તારો છે, પાલનપુર છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। 7 તારીખમાં સાંજની અપડેટ જોઈએ તો સાંજના સમયે ખાસ કરીને મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે, ખેડબ્રહ્મા, હિંમતનગર, કપડવંશ, અમદાવાદ છે, ગાંધીનગર છે તેમજ નડિયાદ, ગોધરા, વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, છોટાઉદેપુર તેમજ દાહોદ પંથક આજુબાજુ પણ ભારેથી વધારે વરસાદ પડવાની શક્યતા અત્યારે મોડેલો દર્શાવી રહ્યા છે। સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આજુબાજુ પણ હળવો વરસાદ જોવા મળશે, તો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર જિલ્લાની અંદર વાદળછાય વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત રાત્રે થઈ શકે છે। તો 7 તારીખે રાત્રે ભાવનગર, અલંગ, ઘોઘા આજુબાજુના વિસ્તારો તેમજ ખંભાત છે, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, અમોદ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવે છે। લુણાવાડા છે, કપડવંશ છે, ગોધરા છે, દાહોદ છે આ બધા વિસ્તારોમાં પણ રાત્રે વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા રહેલી છે। તો લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી 7 તારીખે રાત્રિ સુધીમાં અહીં પહોંચી જશે। 8-9 તારીખ સુધીમાં આ સિસ્ટમ ગુજરાત ઉપર સવાઈ જાય તેવી પણ શક્યતાઓ અત્યારે મોડલ ECMWF મુજબ આપણને દર્શાવવામાં આવી રહ્યું છે। તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સાંજના 5:30 વાગ્યાના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।